ઓછો સ્ટાર્ટ કર્યો ને તો 4-5 વર્ષ ઉપર થઈ ગયા છે. સૌથી પહેલા લીધું બટર, હવે વારો છે ગ્રેવીનો. ઓહો ઓહો, એકદમ ચીઝી લેયર છે અને ઉપર આજે બર્ન ગાર્લિક છે ને. તમારી સાથે છે માધવભાઈ. જબરું ઇન્વાઇટ કર્યું છે. બાકી તમે જે સુરતમાં અત્યારે એવું સમજો કે ઇન્સ્ટાગ્રામ ખોલીએ એટલે 5-6 રીલ સ્વાઇપ અપ કરે એટલે સીધું તમારું જ આવે છે. સુરતી લોકો લોચો ખાવાનો શોખીન તો છે, પણ ફ્યુઝન લોચાની આપણે સ્પેશિયલી વાત કરીએ ને તો એમાં તમે જબરજસ્ત ઇન્વેન્શન લાવ્યા છે. ગાર્લિક લીધું છે, થોડો ઓરેગાનો ચીલી ફ્લેક્સ છે, લોકોને એમ પસંદ છે એ રીતે. વાહ ભાઈ, જે હબ્સ અંદર નાખ્યા ને બહુ જબરજસ્ત અરોમા આવે છે. વાહ બરાબર છે. એટલે આમાં ગ્રેવી બનાવવા માટે ખાસ તો કોર્નફ્લોરનો યુઝ થતો હશે. કોર્નફ્લોરથી તમારે જે ઉપર ગ્રેવી બને. બાકી તમને હવે વિચાર કેવી રીતે આવે? એમ બી મેં જોયું અહીંયા દરેક વસ્તુ તમારી એકદમ સ્ટાન્ડર્ડ છે. જે વસ્તુ ક્વોલિટી તમે આપો છો એ જ વસ્તુ તમે આ સ્ટ્રીટ સાઈડ આપો છો. ઓકે, આ શું હતું? થોડું ઘણું મિલ્ક હતી. મિલ્ક લોચો સ્ટાર્ટ કર્યો ને તો 4-5 વર્ષ ઉપર થઈ ગયા છે. બધી ફ્યુઝન આઈટમ બધી સ્ટાર્ટ કરી છે. વર્ષ બે વર્ષ જેવું થઈ ગયું બધી ફ્યુઝન આઈટમ. સૌથી પહેલાં લીધું બટર. ડિશમાં જુઓ છો ને એ છે ગાર્લિક ફાયર લોચો. એ બતાવો એકદમ ઉપરનું આ જે લેયર છે એ જુઓ. લેયર એકદમ ચીઝી લેયર છે અને ઉપર આ જે બર્ન ગાર્લિક છે ને એટલે ફ્રાય કરેલા ગાર્લિક છે અને નાના નાના ટુકડા કરેલા છે. અને આ જે તમે જુઓ છો ને એ બટર છે. ફ્રાય કરો એમ તો બહુ ગરમા ગરમ જ છે વસ્તુ. એવું નામ છે ને એવું જ કામ છે. બર્ન્ટ ગાર્લિક એટલે જે ગાર્લિકનો ફ્રાય કરેલો એટલો જબરજસ્ત ટેસ્ટ લાગે છે. આવે છે ચીઝી બટરી ઉતરી મોમાં લાગશે. બહુ યુનિક કોમ્બિનેશન છે. આખું સુરત ફરી લો પણ આ ટાઈપનો ટેસ્ટ તમને માત્ર આ જગ્યાએ જ મળશે. સુરતમાં આ જગ્યા હાઈલી રિકમેન્ડ છે અને આ બહુ હેવી પડે છે એટલે બે જણ વચ્ચે તમે એક મંગાવો. કારણ કે ફૂલ ઓફ બટર, ફૂલ ઓફ ચીઝ અને બટર ગાર્લિક છે, ગ્રેવી છે, દરેક વસ્તુ અહીંયા યુઝ થઈ છે. ગ્રેવીની અંદર જે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ નાખ્યા છે ને એનો ટેસ્ટ ટોટલી ગ્રેવીમાં સ્પ્રેડ થઈ હોય. પાલ પોઈન્ટ કહેવાય છે. ગૂગલમાં તમે ફૂડ લખશો ને પાલ પોઈન્ટ, સાંજે 4:30 વાગ્યા પછી પરફેક્ટ લોકેશન દેખાઈ જશે તમને ગૂગલમાં.